કેન્દ્રીય નાણાપ્રધાન 1 ફેબ્રુઆરી દેશના અર્થતંત્રને પાટા પર લાવતું બજેટ રજૂ કરે તેવી દેશવાસીઓ આશા રાખીને બેઠા છે. આર્થિક મંદી અને મોંઘવારીના પગલે દેશના ઉદ્યોગો અને ઉદ્યોગો સાથે સંકળાયેલા રોજમદારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આવો સાંભળીએ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગકારોના મતે આ બજેટ કેવું હોવું જોઈએ. મોદી સરકાર પાસે લઘુ ઉદ્યોગકારો અને મધ્યમ વર્ગીય જે ઉદ્યોગકારો છે તેમની શું આશા અને અપેક્ષા છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. મારી સાથે અહીં રાજકોટના અગ્રણી ઉદ્યોગકારો અને લઘુ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ છે આપણે તેની સાથે વાત કરીશું. પાર્થભાઈ, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, શું માનો છો કે આ વખતેના બજેટમાં જે સરકાર પાસે શું આશા અને અપેક્ષાઓ છે? SSI અને MSME યુનિટ્સ છે, એમને ઘણો બધો ઘણા વર્ષોથી થોડો અન્યાય થયો એવું લાગે છે. તો BJP સરકાર આગળ ઘણી બધી આશાઓ છે. જેમ ગયા હમણાં થોડાક સમય પહેલાં કોર્પોરેટ ટેક્સમાં ફેરફાર કરેલ છે, તો SSI અને MSME પણ એવી રીતે ટેક્સ સ્લેબમાં ઘટાડો થાય એવી આશા છે. આપ શું કહેશો, કારણ કે લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન નથી મળતું તેવું અગાઉ પણ ઘણા લોકો કહી રહ્યા છે, આપ શું માનો છો આ વખતેના બજેટમાં શું એવું સરકાર કરે કે જેથી કરીને આને પ્રોત્સાહન મળે? હું નવતમ બારસિયા, સેક્રેટરી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ઘણા વર્ષોથી એક માંગણી તમામ જાહેર જનતાની એક વર્ષોથી માંગણી છે કે ટેક્સ સ્લેબમાં ફેરફાર થાય. વર્ષોથી 2.5 લાખ રૂપિયા સુધી ટેક્સ ફ્રી આપવામાં આવે છે, એ વધારી અને 5 લાખ સુધી કરવામાં આવે. 5 લાખથી 10 લાખ સુધીમાં 10% ટેક્સ અને 10 લાખથી 20 લાખ સુધીમાં 20% ટેક્સ. આ જે માંગણી વર્ષોથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે પણ આ વખતે માંગણી કરી છે આ ટેક્સ સ્લેબની, અને વર્ષોથી વેપારીઓ કરતા આવે છે. આપ કઈ રીતે જોશો, આપનું શું કહું? હું વિનોદ કાછડિયા, ડિરેક્ટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. હું ફાર્મા ફિલારે સંકળાયેલો છું. ગુજરાત સરકાર અને રાજ્ય કેન્દ્ર સરકાર દ્વારા આરોગ્ય માટે જે કંઈ સારી સેવાઓ આપવામાં આવે છે તે ખરેખર આવકારદાયક છે. ત્યારે આમાં જો ફાર્મા ફિલ્ડને કે જે દવાઓ જીવન જરૂરી દવાઓ છે એમાં જો ટેક્સ ફ્રી થઈ શકે, અથવા જો ટેક્સ ફ્રીનું પ્રોવિઝન ન હોય તો મિનિમમ 5% સ્લેબમાં બધી દવાઓ આવી જાય, તો સરકારનો જે એક કેમ્પેન છે કે દર્દીઓને સસ્તા ભાવે દવા મળી શકે એમાં ઘણી એક સારું પગલું કહી શકાય. તેમજ અમારા પાર્થભાઈ કીધું એમ PFની પણ મર્યાદા વધારવાની જરૂર છે. અમે જેમસન જ્વેલરી સેક્ટરમાં અમારી વર્ષો જૂની માંગણી છે કે ઇમ્પોર્ટ ડ્યુટી ગોલ્ડ ઉપર છે તે ઘટાડવી જોઈએ. એ પણ બી નીતિ આયોગે પણ રિકમેન્ડેશન કરેલું છે સરકારને કે 4-6% સ્લેબમાં હોવું જોઈએ, પણ ગત બજેટમાં 10% ડ્યુટી 12.5% કરી છે. આપ સર્વે મિત્રો જાણો છો કે એ 12.5% ડ્યુટી કરવાથી ભારતમાં દાણચોરીનું ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. જો આ બજેટમાં ડ્યુટી ઘટાડવામાં આવે તો દાણચોરી પણ રોકાશે. જ્વેલરી પર ઇમ્પોર્ટ ડ્યુટીની વાત હોય કે પછી PPFમાં જે કોઈ થોડી બાંધછોડની વાત હોય કે પછી ટેક્સના સ્લેબમાં અને ફાર્મસી ઉદ્યોગ છે તેને પણ પ્રોત્સાહનની વાત હોય, આ તમામ મુદ્દાઓને લઈને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આશા છે કે જે કેન્દ્રીય બજેટ આવશે તેમાં તેમના મુદ્દાઓને જે સાંકળી લેવામાં આવશે. સૌથી મહત્વની વાત કે જે એક તરફ મંદીની વાત ચાલી રહી છે અને લઘુ ઉદ્યોગને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવતું નથી તેવી પણ એક વાત છે, ત્યારે એ તમામ પરિસ્થિતિઓ વચ્ચે સરકાર દ્વારા કયા પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે તે પણ જોવાનું મહત્વનું રહેશે. કેમેરા પર્સન હિમાંશુ મુકુણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.